વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકલ્પુલમાં વાહનોની હાલત દયનીય છે. વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન વિકલ્પુલમાં વાહનોની દયનીય હાલત અને સાર સંભાળના અભાવે વાહનો પર જાડી ઝંખરા ઉગી નીકળ્યા છે. મોટાભાગના વાહનો ભંગારમાં ફેરવાઈ જતા પાલિકાને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની હસ્તકની ઘડિકલપુલમાં પાલિકાને વાહને મૂકવા માટે જગ્યા ફાળવવામાં આવી છે. વિકલપુરમાં જે હાલતમાં વાહનો પડેલા છે સરકારી દબાણ શાખાના અને બીજા અન્ય વાહનો, શું કેવું જણાવ્યું? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેહિકલ પુલ ચાલે છે અને ત્યાં જે બી વાહનો છે તે વેહિકલ પુલના જ છે, એટલે કે કોર્પોરેશનની માલિકીના જ છે. વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આટલા બધા વેહિકલ કંડમ હાલતમાં થઈ ગયા, રોલરથી માંડીને બધું જ છે ને તેની અંદર ઝાડ બી ઉગી નીકળ્યા છે, બસ બી છે ને ઝાડ ઉગી નીકળ્યા છે. એની એ વેહિકલ પુલ અને તેની ઉપર જે વાહનોની ખડકલો પડી રહ્યો છે કંડમ હાલતમાં, ખરેખર કોર્પોરેશને આ વાહનોનો નિકાલ કરવો જોઈએ. નિકાલ કરી અને નવા વાહનો ખરીદવા પડે. તમને કદાચ ખબર નહીં હોય પણ હું જાણ કરી દઉં કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે વેહિકલ ભાડે લે છે, રોલર બી ભાડે લે છે, ડમ્પર બી ભાડે લે છે અને એની એ વેપળો ચાલે છે. આજે પ્રજાના નાણાંનો દુર્વ્યય થાય છે અને પોતાના ઘરમાં ખાવાનું હોવા છતાં બહારને બહાર હોટલમાં ખાવા જવા જેવી પરિસ્થિતિ ઊભી થાય અને ત્યાં વધારે ચાર્જ આપવાનો, આ યોગ્યતા નથી. અને આ વસ્તુ સાથે સાથે ઘણું બધું વેહિકલ પુલમાં ભરાયેલું છે, આ વિષય બહુ જ વિચિત્ર છે. 100થી વધારે વેહિકલ છે અને તે બધા ખસ્તા હાલતમાં, તમે જુઓ તો તમને એમ થાય કે આની અંદર દ્રષ્ટિગોચર થાય કે ભાઈ તમે કેવા વેહિકલો, એની અંદર ઝાડ ઉગી નીકળ્યા હોય, તેની પર વેલા ઉગી નીકળ્યા હોય, છતાં પણ એ વેહિકલને કદી કંડમ હાલતમાં વર્ષોથી ડિક્લેર કરવામાં નથી આવતા. એટલે હાલમાં નવા કમિશનર સાહેબ જે આવ્યા છે તે સારું કામગીરી કરે છે, તેને અનુલક્ષીને કહું કે આનો નિકાલ થાય તો સારું.